આવી રહ્યા છે કોના ભણકાર ધીરે ધીરે કે પાછા વધી રહ્યા છે ઉરના ધબકાર ધીરે ધીરે જો જો તૂટી ન જાય જો જો તૂટી ન જાય કોમળ હૃદય છે મારું માટે પગલા ભરો સુકોમળ સરકાર ધીરે ધીરે કારણ કે નાજીર તો જઈને લેશે મંજિલ ઉપર વિસામો પણ ચાલે છે જિંદગીની વણઝાર ધીરે ધીરે એક નાની અમથી વાતમાં નાની અમથી વાતમાં રેસાય બેઠા આપ છો થશે રૂસણું પૂરું ક્યારે થશે રૂસણું પૂરું કે આપ એ તો આપ છો નાની અમથી વાતમાં રિસાય બેઠા આપ છો નાની અમથી વાતમાં અબોલ રહીને તપતા સૂરજ તો આપ છો ઉલટું થયું
sujo yarup ne tofan ma khili uthu so sujo yarup ne કે તોફાનમાં ખીલી ઉઠું આ મેઘલી કોઈ રાતમાં મેઘલી કોઈ રાતમાં શ્રાવણની વર્ષા આપ છો સાય બેઠા આપ છો નાની અમૃત આંધી કરે પછી આવેરાનમાં આંધી પછી વેરાનમાં એક હું ને બીજા આપ છો આંધી પછી વેરાનમાં એક હું ને બીજા આપ છો એવું કઈ નથી. લોકગીતમાં ઘણું ઘણું છે, લોજિંગ બોર્ડિંગ નથી. એક જ લોકગીતના આધારે કેમ તું લાવ્યું માથું લાવ્યું મોરના અને તું તો લાવતો ને જાગો જા આ એક તો વોઢો જણ હોરો અરે જને મથે તો દીધા મોરલા એ હર મોતારો હાદ મોરલો આ મોરલો બોલો છે આજ મારા મલકનો તારા પ્રીત પખાળો તો પાવલા મોર તારા પ્રીત પખાળો તો પાવલા મોર તને મારો કરું મહેમાન મોર
અમે એમ લાગે લોજિંગ બોર્ડિંગ જેવું, મોરના પ્રીતે પખાળું પાવલા, મોર તને મારો કરું મહેમાન. મોર તું રોકા તો ભોજન લાફસી, મોર તને ખોબલે પીરસું ખાંડ મોરલો. પણ મજાની વાત તો એ છે કે શું કહે છે કે મોરલો બોલ્યો છે આજ મારા મલકનો. ઈ મોર ક્યાં મોરની વાત છે? કોયલ બેઠી આંબલિયા જેણા ભાઈને જ્યારે બેન પરણાવવા જતી હોય અને પરણી ઉતરે જ્યારે વળાવવાનો સમય થાય ત્યારે ભાઈને એ બેન મોર બનાવે, ભાભીને કોયલ બનાવે અને ખીએ કોયલ માગે સોનલા લગ્ન ગીત. આ મોરની વાત છે અને ઈ મોરને એમ કહે મોર તું રોકા તો ભોજન લાફસી. આપણા લોકગીતો ગામડા ગામમાં બેન દીકરીઓ ગામને પાદર કૂવો હોય, નદી હોય, તળાવ હોય ને પાણી ભરવા જાય, એ પાણી ભરીને આવે એમાં એ તળાવની પાળે ખલકના રૂપી બે બગલા બેસાડી દે, એના ઉપરથી આખું રાસલો લોકગીત લખાઈ જાય. રૂડી આ સરવરિયાની પાળ કાંઠે બેઠા બે બગલારેલો આવી રે રૂડી, આવી રે રૂડી, આવી રે રૂડી સરવરિયાની પાળ કાંઠે બેઠા બે બગલારેલો. બગલા ઉડી ગયા છે આકાશ, પણ મોતીડા બે મૂકી ગયા રેલો. આઈ રે બગલા ઉડી ગયા છે આકાશ, પણ મોતીડા બે મૂકી ગયા રેલો. આવી રૂડી સરોવરિયાની પાળ કાંઠે બેઠા બે બગલા, એ બગલા ઉડી ગયા આકાશ, પણ પગલા એના પડ્યા રહ્યા.
જગતને કોઈ દી કામ ના આવે. એમ કહે છે, આપણે પાડોશમાં રહેતા હોય, પૂછી કાંઈ કોણ રહીએ છીએ, ભાભો રહીએ છીએ, ડોહો રહીએ છીએ, 80 વર્ષ સુધી એની ફઈબાઈ એનું નામ તો કાંઈ પાડ્યું હોય ને, પણ આ ભાઈડે કોઈ સારું કામ ન કર્યું કે નામ બહાર આવે, બીડીયું સારું બથોડા લેતો હોય, એમને એમ ગુજરી જાય, હવે એનું નામ ક્યાં રહીએ? પછી પગલાં એના પીડ્યા રહીએ. નકર જો પશુઓનો ક્રમિક વિકાસ થાય કે ભેંસ વ્યાય તો પાડી, પાડીમાંથી ખડાય, ખડાઈમાંથી એક ભેંસ થાય, ગાય વ્યાય તો વાછડી, વાછડીમાંથી ઓળખીને ઓળખીમાંથી ગાય થાય, એમાં હાંડિયાના બચ્ચાને બોતરું, પછી હાંડિયું હાંડીને કરહલિયો કહેવાય. આ બધાનો ક્રમિક વિકાસ થાય, પણ કોઈ પાડાનો વિકાસ થતો ભાઈડો? એ જન્મે તોય પાડો, જીવે તોય પાડો, મરી જાય તોય પાડો, ઢળડી જાય તોય પાડો રહીએ. આવા પાડા જેવા માણસ ગણાય હોય છે. એ જિંદગીમાં પાડા જ રહીએ, એમાં કોઈ ફેરફાર ન થાય. પછી એના પગલાં પડ્યા રહીએ. પણ આ જગતમાંથી એવા જસરેખા વાળા માણસો વયા જાય તો એની નિશાની કંઈક જુદી હોય છે. કવિ કહે છે, કાંઠે બેઠા બે હંસ ના રેલો આવી રે રૂડી, આવી રે રૂડી સરવરિયા ની પાર, કાંઠે બેઠા બે હંસ ના રેલો. ઉડી ગયા છે અકાશ, પણ મોતીડા બે મૂકી ગયા રે હંસા, ઉડી ગયા છે અકાશ, પણ મોતીડા બે મૂકી ગયા. મોતી મૂકી જાય છે જગતને કામ આવે, એમ લોક સાહિત્યના સંશોધન કરી અને મેઘાણીભાઈએ આપણી સામે લોક સાહિત્યનો રસથાળ રજૂ કર્યો. અનેક મોતી મૂક્યા કે જેને જે જોઈએ લઈ લઈએ, એમાંના આપણે બે જ મોતી લઈએ આ આઈટમમાં. કે ડોલરના 10 ફૂલ અને ચંપાની 1 જ કળી, આ મૂરખ હારે આખી જિંદગી, એ બોલી ચતુર ની 1 ઘડી. ફોરમ ફટકેલી હોય એને એક દી ચૂલે ચડવું પડે, પણ આવળ અલબેલી એને કોઈ ન પૂછે. કાગડા બહુ મજાનો કવિ દુઓ કયો કે જેની ફોરમ ફટકેલી હોય, જેની સુવાસ પથરાયેલી હોય ચારે બાજુ, જેની નામના આવ્યા ન હોય તેમ કે ફલાણા ભાઈજી નથી આવ્યા, આવે જેની સુવાસ, જેનું નામ હોય, જેની ફોરમ ફટકેલી હોય, ગુલાબ, જાય, જોઈ, ચમેલી, મોગરો, આ બધાને અતર બનવા માટે તળાઈ જવું પડે તેલમાં. ઉતાવળ સાથે હું ભેરવી કરું. હા, ઉપરવાળાઓને જ કહું ને ભાઈ, ઉપરવાળાઓને હક નથી. નડે બધાને ઉપરવાળો જ. બીજાને સુવાસ આપવા માટે, બીજાનું સારું કરવા માટે જાય, જુઈ, ચમેલી, મોગરો, ગુલાબ આ બધાને તળાઈ જવું પડે છે બીજાને ખુશબો આપવા માટે. ફોરમ ફટકેલી હોય એને ચૂલે ચડવું પડે, પણ આવળ અલબેલી એને કોઈ ન પૂછે. કાગડા આવળનું કોઈ અતર માગ્યું કે અમારા દીકરાના લગ્ન છે, 2 તોલા આવળનું અતર આપો, કોઈ ન લીએ. એ ચામડા રંગવામાં જ કામ આવે. પણ ઝાલર ટાણ ભાગત જાન, અને જદી રીડ પડે ત્યાંથી રજપૂત, પણ યતા યતા ટાણા જેવી હરે, અરે ઈ તો ગાંઠે ગાંઠે કપોત. ઝાલર ટાણે ભક્તજન રીડ પડે રજપૂત, દેશ ઉપર દુશ્મન તળી આવે અને હાથમાં આવ્યું હથિયાર લઈ ન નીકળે
અને રજપૂતનો કહેવાય ઝાલર ટાણે ભક્તજન રીડ પડે રજપૂત. જો ઝાલર ઉપર ડંકો પડે ને હાથમાં માળા લઈ લે એના ભગત કહેવાય. જલારામની જગ્યાએ હરિહરની આકલ પડે ને ઊભા હોય હાથ ધોવરાવો, હાલો બાપુ જમવા કે ધોવરાવો હાથ, વાટ જોઈને ઉભા, એ ભગતની વાત નથી આ. ચાલર ટાણે ભક્તજન રીડ પડે રજપૂત, એતા ટાણા વિહરે એ ગાંઠે ગાંઠે કપૂત. આવો આ રજપૂતનો ધર્મ. દેશ ઉપર દુકાળના ઓળા છવાઈ ગયા છે, પણ કેવો દુકાળ છે! કે ગાયમ કોણ ભરખી જા, અને અસ્ત્રી જે ભરખા જે ના બાળ, પણ વેલો વેલો વજ લાખા ફલ ના. અરે તારા દેશમાં પડ્યો દુકાળ, આવા ભયંકર દુકાળ. ગાયે મકોડા ભરખ્યા, ધરતી ફાટીને તળિયા થઈ ગઈ છે, અંદરથી મકોડા મીંડ્યા ઉભરાવા. ગાયો ઈ ચરી ચરીને જીવવા માંડી ગઈ, એના દૂધ કાળા એના ઘી કાળા. ગાયે મકોડા ભરખ્યા, અસ્ત્રીએ ભરખા બાળ. આવો પ્રસંગ બને કે મા છોરુને ન ભરખે, પણ મા છોરુને ભરખું ક્યારે કહેવાય? એમ કે છે જીવ કરતા જીવાય વાલી હોય, એ પશુધન ઉછેરી ઉછેરીને મોટું કરીને આવો દુકાળ આવે ત્યારે કોકના દોરીને મફત હાથમાં દઈ દેવું પડે, ત્યારે બાએ બાળક ભરખા ભરવા કહેવાય. પણ કાદવના કટકા અને કોઈ નિર્વીણ નોખા જ થયા, પણ હવે ફટ રે ફૂટલ હજા. અરે તમે સાજણ જ્ઞાન હાજરિયા. આવો ભયંકર દુકાળ. દરબાર વિચાર કરે છે પ્રજાને જીવાડવી કઈ રીતે. કદાચ જો અનાજની તાણ હોય તો કોઠારમાં વર્ષથી બે વર્ષ હાલે એટલું અનાજ છે, પણ જ્યાં પાણીની તાણ કુદરત જ્યાં ઉઠે ને કઈ રીતે પહોંચવું. એક દી વિચાર કરી હવ કોઈ પ્રજાને ભેળી કરીને દરબાર કહે છે, હવ કોઈ બે ટાઈમ રોટલો દરબાર ગઢમાવીને ખાઈ જાવ, પણ હવ કોઈ કોશ કોદાળી ત્રિકમ પાવડો લઈ ગામને પાદરે એક નવાણ એક વાવ એક કૂવો ગાળી નાખવો, જે કાયમને માટે દુકાળની તકલીફ આપણે ઉતરી જઈએ. અને એ પ્રજાના સહકારથી નવાણ ગળાવવા માંડ્યું, પણ કેવું ગળાણું! કે આવા બારુ 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 છે આ નવાણો ગળાગા, પણ તોય નવાણો માં હવના સહકારથી પચા પચા ઓહો હાથ માથે વાયુ ઝુલા ખાવા માંડી કે પાણીનો ક્યાંય દ્રાંગો દેખાતો નથી. દરબાર વિચાર કરે છે પ્રજાની આટલી આટલી મહેનત હોવા છતાં હજી વાયુમાં પાણી નથી આવતું, મારા ક્યાં જન્મના પાપ છે કે આ પાણી વાયુમાં નથી આવતું? સારા સારા જાણકારોને પૂછે છે, કોઈ જવાબ આપી શકતું નથી. એક દી હવારના પોરમાં દરબાર બેઠા છે, એમાં સૂર્યનારાયણ ઉદય થાય, ભલે ઉગા ભાણ ભાણ તિહારા ભામણા મરણ જેન લગ માણ રાખે કાશી પર આવું. કાશી તરફથી કોઈ પંડિત કપાળમાં ત્રિપુણ તાણ્યું છે, હાથમાં ટીપણું રહી ગયું છે, ખંભે જનોઈ રહી ગઈ છે, હલ્યા છે, આવો મહારાજ આવો, આસન આપી આવકારો આપી બેસાડીને પૂછે છે કે મારે પંડિતજી એક સવાલ પૂછવો છે. કે પૂછો કે પ્રજાની આટલી આટલી મહેનત હોવા છતાં નવાણમાં પાણી કેમ નથી આવતું? ઘડીક વિચાર કરી પંડિતજી અને કહ્યું કે જવાબ તો આપું, પણ તું મને અભય વચન આપતો. ત્યારે દરબાર કે હું ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, બ્રાહ્મણના દીકરા ઉપર હાથ ન પડું, મહારાજ જેવું હોય એવું કયો. ત્યારે પંડિતે જવાબ શું આપ્યો કે આ વાયુમાં એક શરતે પાણી આવે, કે જાણતલ
જો સીડો એમ કરી બોલો આ તમારા દીકરો ને બહુ પધરામો કચેરી અંદર આવી બાપ અમે ઉભો ચાંદીના પતરા જેવી સફેદ દાઢી રહી ગઈ છે. બાપ મારું શું કામ પડ્યું, મને શા માટે યાદ કર્યો? બાપ કઈ જીભથી દીકરાને બલિદાન દેવાની વાત કરી શકે? બેટા હું કઈ નહીં, પણ આજે જોશી આવ્યા છે, એ એમ કે છે, જાણતલ જોશીનો એમ કરી બોલો તમારા દીકરોને વો પધરા. હું નહીં, પણ બેટા પંડિતજીનું કહેવાનું એમ થાય છે. અભયસિંહ ખડખડાટ મળી જાય દાંત કાઢવા. બાપ હું તારું લોહી છું, તને તારા લોહી ઉપર વિશ્વાસ નહીં હોય, તારે મને આજ્ઞા કરવાની હોય કે દીકરા બલિદાન આપી દે, હું બલિદાન આપી દઉં. મને પૂછવાનું ન હોય, પણ મને એક વ્યક્તિનો વિશ્વાસ નથી જે પારકે ઘરેથી આપણા ઘરની થઈને આવી છે ને કદાચ જોઈ ના પાડીને બેહે તો મારા દુનિયાને શું મોઢું બતાવું. માટે એમાં સુરે મારા સમરથ દાદાજી ઓલી પારકી જણીને પૂછી જાવી રહ્યા. બારું બારું વાર છે નવાણો ધવરાવતા મારા વીર રે વાઘેલી ઓ સાસુજી બોલાવે રે સુરે કિયો છો મારા સમરથ સાસુજી સાકાજે બોલાના. વાઘેલી ઓ હાહુ હામે ઉભી માં મને શા માટે યાદ કરી કે બેટા પંડિત આવ્યાને આવી વાત કરે છે? ત્યારે રજપૂતાણી પોતાનો ધર્મ યાદ આવે કે માં હું સમજું છું મારો રજપૂતાણીનો ધર્મ, કે જ્યારે ધણી રણસંગ્રામમાં ધીંગાણે જતો હોય ત્યારે રજપૂતાણી એમ કહે, કંથારણ મેં જાય કે ભાગીન મત લજા તારી જોળિયું આવે ત્રબગતી અરે જાતો જી મારું દારી મજા. હું પણ મારો ધર્મ સમજું છું, પણ છેલ્લી ઈચ્છા છે કે આજ માવતરના ગામના ઝાડમાં આઠ આઠ દસ દસ વર્ષથી ન જોયા, છેલ્લી વાર માના જીણાનું મોં જોઈ આવું, છેલ્લી વાર મળી આવું, પછી બલિદાન દઈ દઉં. કે જોડ્યા બોલા વેલડા ને જોડ્યા બોલા રથડા વાઘેલી વવ મયર હાલાજીરે. સીમાડામાં માવતરના ગામના સીમાડામાં જ્યાં વેલડું જાય છે, માવતરના ગામનો બ્રાહ્મણ હામો મળે છે. બેન અહુરા કઈ ખબર તો મોકલવા, તમે કોઈ ખામા તો આવત કે ભાઈ તાણું નહોતું. અમારા ગામને પાદરે એક વાવ એક નવાણ ગાયું છે અને એમાં પાણી નથી આવતું, ને એમાં જોશી આમ કહ્યું કે બે જણાને બલિદાન દેવું પડશે, એટલે બલિદાન દેવાનું છે, માટે એમ થયું કે છેલ્લી વાર માવતરે મળી આવું. પણ ત્યારના બ્રાહ્મણ કેવા હતા, અત્યારના રજપૂતને શરમાવે એવા હતા. એ બ્રાહ્મણ એમ કહ્યું, બેન પાછીવળ પાછીવળ ભૂંડી લાગસ, મોતના વખાણ માવતરે કરવા ન જવાય, એ મર્યું ન કહેવાય તો પાછું થયું કહેવાય. જ્યાં આટલું કહ્યું ત્યાં તો વળ્યા વળ્યા ઘેલી વો પાછા રે ભાઈ રે
જો શીડા મારી માતાને કે જો ચુંદડીને મોડી જો લઈ આવે જીરે ઘરે આવી બે વર ઘોડિયા ચોરીએ ચડીને જેમ ફેરા ફરવાના હોય ઘટમાં ઘોડા થનગને આત્મ મીંજે પાંખ અણદીઠ ભૂમિ પરે આજ યુવાન માંડે આંખ બે વર ઘોડિયા ફેરા ફરવાનો એમ તૈયારી કરી નવાણને પગથિયે પગ મૂકે છે છ મહિનાનો એકનો એક દીકરો ઘોડિયામાં હૂતો છે માને એમ થયું કે એને છેલ્લું ધાવણ ધવરાવીને એના કાનમાં પણ એવા બે શબ્દ કહું કે જબ તું માયે જગત મેં લોગ હસે તું રોય પણ એસી કરની કર ચલો કે તું હસો જગ રોય એ બાળકને ધવરાવીને જ્યાં ઘોડિયામાં નાખીને હાલતી થાય તે અણહમજું બાળક માનો હાડલો પકડી લે બાજુમાં નણંદ ઊભી હોય છે કહે છે કે પાછું વાળીને એક વાર જો રેવા ઘેલી બેન આ બાળક કેમ મોટા થશે જીરે બેન મારી મમતા ન જગાડ બાળક તો કાલ હવારે મોટા થઈ જશે પણ જગતમાં આવો અમર થવાનો મોકો નહીં મળે અને એ જ્યારે પેલે પગથી આવીને પગ મૂકે છે કે પેલે પગથી પગડા મેલતા પાતાળે પાણી ના ત્રબકી આંધી રે એવો બીજે પગથી એ જઈ પગ મેલો ઘૂંટણ હમાણા પાણી આંધી ત્રીજે ચોથે અને પાંચમે પગથિયે જઈને જ્યારે તલવારથી મસ્તક ઉતારીને જળદેવતાની આહુતિ બલિદાન આપે છે મથોમથ વાઘ ભરાઈ જાય છે તરો વોલો મોડીયો ને તરી વોલી ચુંદડી તરી અભે સંગ નીલા શું જીરે બુઢો બાપ વિચાર કરે કે આ જગત માટેથી મેં મારો તો હતું હરાવ્યું પણ કાલ હવારે આ દુનિયામાંથી કોક કહેશે આ વાયુની અંદર તો બે જણા મરી ગયા ગોધારી વાયુનું પાણી કોણ પીએ તો જગતને જવાબ શું આપવો બાપ પૂછે છે છેલ્લી વાર કે એક રહેવું કરો તમે દ્યો ને અભેસંગ આ ગોજારા પાણી કોણ પીશે જીરે વાયુની અંદર તરતું તરતું ફાટ બાપ અમે માથું થઈને જવાબ આપે છે કે પીશે પહુ અને પીશે પંખીડા આશીષ યમને દેશે જીરે છેલ્લો સવાલ વાઘેલી વહુને કરે છે કઈક થોડોક જુદો જવાબ મળ્યો એક રે હું કારો તમે દ્યો ને વાઘેલી વહુ આ ગોજારા પાણી કોણ પીશે જીરે થોડોક જુદો જવાબ આપ્યો કે પીશે એ પહુય ને પીશે પંખીડા બાકી પીશે અભે સંગ નો દાદો જીરે આમાં બાર બાર વરસે નવાણા ગળારા નવાણમાં આવી રૂડી સરવરિયાની પાળ કાંઠે બેઠા બે હંસ નારેલો આઈ રે હંસા ઉડી ગયા છે અકાશ પણ મોતીડા બે મૂકી ગયા રે ઘણી
આ તો લંબુ વેણી અને લજ્જા ઘણી ને જેના પહોંચા પાતળિયા પણ એવી ઘડનાર ઘડિયા પણ થોડું બોલે ને થર હરે અને મરગીન કાઢે વેણ પણ એને કાંટો કદી નો વાગજો અરે મન હોય પાર કાશે દુઆમાં બહુ મજાની વાત થઈ કે લંબ વેણી લજ્જા ઘણી સ્ત્રીનું વર્ણન છે. મુંબઈની વાત નથી, મુંબઈ બહારની વાત કરું હું બધી. કે લંબ વેણી લજ્જા ઘણી જેના પોંછા પાતળિયા એવા ઘડનારે ઘડિયા કોક ઘોક કામનિયા. કેવી? કે થોડું બોલે ને થર હરે ને મરકીને કાઢે વેણ. પોતાના પતિયારે વાત કરતી હોય તો વિચારી, એક એક શબ્દ વિચારી વિચારીને બોલે, અતિશયોક્તિ ભરેલું કાંઈ બોલાઈ ન જાતું. થોડીક શાંતિ રહીએ તો મજા આવે, નકર મારીને તમારે બે ની રાત બગડે. થોડું બોલે ને થર હરે, પોતાના પતિએ વાત કરતી વિચારી વિચારી એક શબ્દ વિચારી કાંઈ અતિશયોક્તિ ભરેલું વધારે પડતું બોલાઈ ન જાતું ને, અટાણા જેવું નહીં. અટાણને ધણીને કાંઠલે પકડે જેમ ખાટકી બોકડો પકડ્યો એમ પકડે. ફિલ્મમાં જવું. થોડું બોલે થરહરે મરકીને કાઢે વેણ, એને કાંટો કદીનો વાગજો, મન હોય પાર કાઢે. બીજાની પત્ની હોય તો કવિ એમ કે છે, એના પગમાં કાંટોય ન લાગે. ને કરે તો કેવી હોય, બહુ બોલે બહુ બકે ને વહેરા કાઢે વેણ. એ ઘેરે આવ્યો હોય ને સામે આમ થાળી ધાર દેને પછાડે, અને એમ થાય કે વેલ્ડિંગ થતું એવું લાગે બધું. બહુ બોલે બહુ બકે. એકવાર એક એવી સભાભરાણી કે જેને જેને પોતાની પત્ની તરફથી તકલીફ હોય એવા બધા ભેળા થઈ જાય. અટાણે લગભગ એ વધારે હોય, મુંબઈમાં નહીં અમારી બાજુ. એટલે 3000 માણસ ભેળા થઈ ગયા અને ભાષણ કરતા કરતા કે હવે જેને જેને પોતાની પત્ની તરફથી તકલીફ હોય બધા ઊભા થાય. એટલે બધા ઊભા થઈ ગયા પણ એક જણો આગળ પલોઠી વાળીને બેઠેલો ઊભો ન થયો. એટલે ઓલો ભાષણ કરતો કે ભાઈ તમને તમારી પત્ની તરફથી તકલીફ નથી તો અમારી સભામાં આવ્યા શું કરવા, કે મને તો આ બધા કરતા વધારે તકલીફ છે. તો ઊભા કેમ ન થાય કે મારા અહીં ગુડલેથી ભાંગી નહીં ગયા. એ બહુ બોલે બહુ બકે વહેરા કાઢે વેણ. એક બેન ગયા ડોક્ટર પાસે કે મારા પતિ રાત્રે ઝંખે છે, નિંદર આવતી નથી, દવા આપો. દવા આપી કે આ અટાણા આપે જાતા વાત આપી દેજો ગોળી, એક થોડીક વાર પછી આપજો અને એક સુવા અટાણા આપજો. વળીબેન પાછા આવ્યા, એને ખાવામાં કંઈ ખોરાકમાં, તો ખોરાકમાં કાંઈ નહીં, કોઈ ફેર નથી કરવાનો. વળી આવી ગયા, વળી પાછા આવ્યા, એને કોફી આપું કે ચા આપું, તો કે ના એ ગમે તે આપજો ચાલશે. વળી પાછા આવ્યા કે સાહેબ આ ઊંઘવા અટાણાને આ ગોળી છે ને, તો હવે એમ કરો આ ગોળી તમે લઈ લેજો અને એને એને મોકો આપજો બોલવાનો. એક ભાઈએ પોતાની પત્નીથી છૂટાછેડાનો કોર્ટમાં અરજી કરી. એટલે કોર્ટમાં મેજિસ્ટ્રેટે બોલાવ્યા ને કે ભાઈ તમારી પત્ની તરફથી તમે છૂટાછેડા શા માટે લ્યો છો, તો કે મારી પત્નીએ મને હિપોપોટેમસ કહ્યું. એટલે પૂછ્યું કે તમને ક્યારે આ કહેલું, કે 10 વર્ષ પહેલા. તો આજ છૂટાછેડા કેમ લ્યો, કે મેં આજ ભાળ્યો, આજ કેવો હોય એ ખબર નહોતી.
માટે કવિ બચન કામન નયન અનવર સુરવીર કો બાન આ છૂટો પણ લાગ્યો નહીં અરે તો તો છૂટો જ કોનું પ્રમાણ કવિ બચન બહુ મજાની વાત છે કવિ બચન કામન નયન ઓર સુરવીર કો બાન આ છૂટો પણ લાગ્યો નહીં તો છૂટો કોણ પ્રમાણ ત્રણ વસ્તુ છૂટવી ન જોઈએ છૂટે તો કામ કરો ક્યું કવિનું મેળ જીભ ઉપરથી શબ્દ શરીરનો સર્યો માણસનું હૃદય વિંધીને હોહરવો નીકળી જાય અને કવિનું વેણ કહેવાય કવિ બચન કામન સ્ત્રીની આય કેવી હોવી જોઈએ કે જેના ઉપર પડી દુકાન હોય તો ન્યા તાળા લાગી જાય નોકરી હોય તો વગર રાજીનામે રાજીનામું પાસ થઈ જાય અને પ્રોગ્રામ હોય તો પ્રોગ્રામ પડ્યા રહીએ આમનામ આંખ કહેવાય બાકી ઘણાને આંખનું નક્કી ન થાય કેના સામું જોવે હાવ અનુમાન કરતા કે મારા સામું જોવે પણ એ તો બત્યો સામું જોતા હોય આવી આંખોની વાત ને પણ કવિ બચન કામન નયન સ્ત્રીની આંખ ઓર સુરવીર કો બાન આપણે હિન્દી ફિલ્મમાં આપણા લોકગીતો ક્યાં સુધી પહોંચી ગયાનો એક દાખલો એક દુઓ છે કે શ્રાવણ આવ્યો હે સખી અને કોઈ જાડવે નિર્જર પણ યણ રાત મયર મોકલે અરે ઈ તો કઠણ હયારો કંઠ શ્રાવણ આવ્યો હે સખી જાડવે નિર્જર અણરત મયર મોકલે કઠણ હયારો કંઠ કલ્યાણજીભાઈ ન્યા સુધી લાવી દઈએ કે તેરી દો ટકીએ કી નોકરી મેરા લાખો કા સાવન જાય પછી ડિંગ ડોંગ ઈ લોકોનું બાકી આ બધું આપણું એટલે કવિ બચન કામન નયન ઓર સુરવીર કો બાન છૂટો તો લાગ્યો નહીં તો છૂટો કોણ પ્રમાણ આંખું કેવી હોય એકવાર એક વ્રજમાં ગોપી આકાશ સામે જોઈને ઉભેલી એમાં કવિ નીકળ્યો એને એમ જો કે આ બાઈ જાજી વાર આકાશ સામે જોશે તો આકાશ આકાશ ફાટી પડશે માણસની તો વાત જ ક્યારે એટલે કવિ મીંડો કહેવાય બાઈને કે નીચો નિહારવો નાગરી બાવરી ઊંચ દેખે અસમાન ફટે ગો ઇન્દ્ર લોક મે હોત હલાહલ સૂરજ ચંદ્ર કો તેજ ઘટે ગો તેજ થકે રવિ બાહન યે લોક સબે ચૂપચાપ રહે ગો કહે ગ્વાલ કવિ મોહે ડર લાગત કહી તેરે લીએ કીર્તાર લટે ગો ઈશ્વરને ઠેકડો મારવો પડે એવી આંખ હું હોય હામાં મળે શેરી બદલાવી પડે એવી નહીં